નમસ્કાર મિત્રો, હાલ ગરમીથી આંશિક રાહત વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાના શરૂ થઈ ગયા છે. તેવામાં જો પ્રી મોન્સૂન વરસાદ થાય તો આ વખતે તમારે વાવણી કરી દેવી જોઈએ કે નહીં? પ્રી મોન્સૂન વરસાદ બાદ ચોમાસાનો વિધિવત વરસાદ ક્યારે આવશે? શું પ્રી મોન્સૂન વરસાદમાં વાવણી કરવાથી વધુ લાભ મળશે? ખેડૂતોને મૂંઝાવતા આવા દરેક જુદા જુદા પ્રશ્નોના જવાબ પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે અંબાલાલ પટેલે ખેડૂતોને શું આપી છે સલાહ. ખાસ સલાહ જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે, તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે ધીરે ધીરે આંધી વંટોળનું પ્રમાણ વધતું જોવા મળશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 મેથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, જે ત્યારબાદ 4 જૂન સુધી ચાલુ રહેશે. તો આ રીતે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી તો છે જ. ત્યારબાદ બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં વાવાઝોડાના સક્રિય થવાની શક્યતા પણ છે, જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે ગુજરાતમાં ચોમાસું 15 જૂન બાદ શરૂ થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે. 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. હવામાં ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રના વરસાદ થવાની શક્યતા રહેશે. તેવામાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસાના પહેલા પણ વરસાદ થશે જ, એટલે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી તો થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યારબાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા તો હોય છે, જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે, જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે, એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી તો કરવી જોઈએ, નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે છે. મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી પળે પળે અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે.